त्रिभुवन विदित भगत भय हारी। त्रणे भोर मां जेना नामनी कीर्ति गवाती हशे एवा चार दीकरा उतारे त्यां जन्म लेश। चार भाई नु प्रागट्य क्या थयु अयोध्या मां। शुरुआत मां अयोध्या नो शब्द छे ने ए अयोध्या नो शब्द आनु अर्थघटन करता महापुरुषो कहे छे जे घर नी अंदर युद्ध नथी ए घर अयोध्या छे। ज्यां युद्ध नथी ज्यां क्लेश नथी कंकास नथी ए अयोध्या छे। तमारा घर ने अयोध्या बनावशो ने तो मर्यादा नी मूर्ति राम आपो आप तमारा घर नी अंदर बिराजमान थशे। ઘરના પરિવારના સભ્યોની સાથે સ્નેહ રાખો અને રામચરિત માનસ એ જ કહે છે બે કિનારાઓને જોડવાનું કામ એટલે રામચરિત માનસનો એક મહાગ્રંથ છે। જેમ સમુદ્રના બે કિનારાઓ જોડ્યા એમ માણસના બે માણસોના મનને જોડવાની કથા એટલે એ રામચરિત માનસ। આ કથાઓનો મૂળ ફાયદો જે છે માણસથી માણસને જોડે છે। માણસથી માણસ જોડાય છે આ કથાઓથી માણસને કેટલો ફાયદો। વ્યસન કરતા હોય તો વ્યસનમાંથી મુક્ત થાય પણ આ વ્યસનવાળા વ્યસન મૂકી દે છે પણ ઓલું ફેશન નથી મુકાતી એનું કંઈક કરવું જોઈએ। આ વ્યસનની વાત કરું એટલે બેનો તરત આમ આમ એકદમ જાણે મેં હાથની અંદર કંઈક જાણે ગુલાબજાંબુ આપી દીધું હોય આટલા ખુશખુશાલ થઈ જાય તો તમને નથી લાગતું આ લોકો વ્યસન મૂકી દે તો આપણે થોડુંક મૂકી દેવું જોઈએ। માણસ આ કથાઓને સાંભળીને વ્યસન છોડે કાલ રાત્રે લિખાળ આવ્યો તો ન્યાય તો ન્યાય પાંચ જણા લેતો આવ્યો અરે એના પાંચના વ્યસન મુકાવતો આવ્યો। માણસ વ્યસન મૂકે પ્રકૃતિને બચાવતો થાય સ્ત્રી ભ્રૂણ હત્યા અટકે નહીં તો આ ભારત વર્ષ ભારતની હવે ઉન્નતિ નહીં થાય સાહેબ। જો સ્ત્રી ભ્રૂણ હત્યા નહીં અટકે તો દીકરીઓ નહીં મળે તો એ પત્ની નહીં બને પત્ની નહીં બને તો એમાંથી માં નહીં બને ને માં નહીં બને તો આ સંસારને કોઈ દીકરો નહીં આપે કોઈ દીકરી નહીં આપી શકે અસ્તિત્વ નહીં રહે આ જગતનું જો દીકરી નહીં હોય તો। માટે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકે એના પ્રયત્નો કથાઓને સાંભળી અને બે પરિવાર ભેગા થાય કથાઓનો મૂળ ફાયદો એ છે માણસથી માણસ જોડાય છે। હમણાં થોડા વખત પહેલા જ મારી કથા દેરડી મુકામે રૈયાણી પરિવારમાં કથા હતી અને આનો વાસ્તવિક અને સત્ય દાખલો કહું છું આપને। વ્યાસપીઠથી જૂઠું બોલવાની જરા ઈચ્છા ન થાય અને શું કામ બોલું ભાઈ મારે તમને ક્યાં તમારા ખીચામાંથી પૈસા કાઢી લેવા છે મારે ખોટી શું કામ વાહવા કરવાની અને તમારી વાહવા કરું અને મને થોડા ઘણા પૈસા મળે એના કરતા હું આની જ વાહવા ન કરું જેથી કરીને મને તમને આખા મને આપી દે। મેં ગઈકાલે કદાચ આગળના સમયમાં પણ વાત કરી હતી કે મને પૈસા હારે રાખવા કરતા મનો મારો એક શોખ છે હું પૈસાવાળા માણસોને મારી હારે રાખું સાહેબ શું કરવા પૈસાને આપણે તો આપણા કામથી મતલબ છે આપણું કામ ક્યાંય ન અટકવું જોઈએ તો મારે તમારી વાહવા કરીને તમારા ખીચામાંથી 2000 લેવા કરતા આના કરતા હું આની વાહવા ન કરું જેથી કરી ભગવાન 2 લાખવાળા 2 મને આપી દે એટલે માણસ મારી હારે જ રહે સ્નેહપાશનો સંબંધ બંધાઈ જાય। એટલે સત્ય ઘટના તમને કહું દેરડી મુકામની રૈયાણી પરિવારની કથા વિરામ થઈ અને પાંચમા દિવસે મારી સાથે ફોનમાં વાત થઈ। રાજકોટનો પરિવાર 3 કે 4 ભાઈઓ એના મા બાપ આ ત્રણેય ભાઈઓને બોલવા વ્યવહાર નહીં એના મા બાપ હારે પણ બોલવા વ્યવહાર નહીં હવે શું કોણ જાણે કઈ આટી પડી હોય મનમાં
એકેને એકબીજા સાથે બોલવાનો કોઈ વ્યવહાર નહીં, પણ આ ભાગવતની કથા, રૈયાણી પરિવારની કથા મારી દેરડીમાં ચાલુ, એ કથા એણે સંપૂર્ણપણે સાંભળી, અને એ કથાને સાંભળ્યા બાદ સાહેબ એ ચારે ચાર ભાઈઓ અને એના મા બાપ હવે એક રસોડે ભોજન બનાવીને જમતા થઈ ગયા પાછા. બસ આજ એનો મારતો મૂળ હેતુ છે સાહેબ, મુખ્ય ફાયદો છે. જયારે પરિવારનો ફોન આવ્યો ને ત્યારે હર્ખના આસુડાઈની આંખમાંથી વહેતા હતા ને એટલું બોલાતા, દાદા બસ બીજો કોઈને ફાયદો થયો કે ન થયો પણ અમારા પરિવારને ખૂબ ફાયદો થયો, અમે ભાઈઓ ફરી પાછા એક બન્યા. ખૂબ ફાયદો હોય છે સાહેબ આ કથાઓનો. માટે સૌ પ્રથમ અયોધ્યાની કથાનો પ્રારંભ કરતા આપ સૌને હું પ્રાર્થના કરીશ કે તમારા ઘરને અયોધ્યા બનાવજો. તમારા ઘરની અંદર જો યુદ્ધ નહીં હોય તો તમારા ઘરમાં રામ જન્મ લેશે, તમારા ઘરમાં લક્ષ્મણ રહેશે, શત્રુઘ્ન હશે, ભરતજી મહારાજ હશે. આ ચાર પાત્રો શું છે? આ ચાર પાત્રો એક એક ને આધ્યાત્મિક અર્થની સાથે અર્થઘટન કર્યું. રામ તો કહે મર્યાદાની મૂર્તિ, લક્ષ્મણ તો કહે વિવેકની મૂર્તિ, ભરતજી મહારાજ તો કહે છે વૈરાગ્યની મૂર્તિ, અને શત્રુઘ્ન મહારાજ સદવિચારોની મૂર્તિ છે. માટે આ ચાર વ્યક્તિઓને ઘરમાં પધરાવવા, ઘરની અંદર રાખવા, આપણા જીવનમાં, આપણા જીવનમાં એનું ચાર વ્યક્તિઓનું સ્થાન હોવું જોઈએ. મર્યાદા હોવી જોઈએ, વિવેક હોવો જોઈએ, વૈરાગ્ય હોવો જોઈએ, અને અંતમાં સદ વિચારો હોવા જોઈએ, તો જીવન શ્રેષ્ઠ બને. કોની મર્યાદા રાખવી, કેવી રીતે મર્યાદા કરવી એ જાણવા માટે રામનું જીવન ચરિત્રને સાંભળો, એને વાંચો. જીવનમાં વિવેક કેવો હોય તો લક્ષ્મણના જીવન ચરિત્રને સાંભળો. વૈરાગ્યની પ્રાપ્તિ શું છે, વૈરાગ્ય કેવો હોવો જોઈએ, અને વૈરાગ્ય ક્યારે લાગવો જોઈએ, બહુ મહત્વની વાત છે. ક્યારે વૈરાગ્ય લાગવો જોઈએ? જ્યારે ઘરથી કંટાળી જાવ ત્યારે. એક વાત યાદ રાખજો, ઘરથી કંટાળીને વિયા જાય કોઈ સાધુ ન થઈ શકે. એ તો જ્યારે અંદરથી લાગી આવે ત્યારે સાધુ બનાય છે. ઘરના લોકોથી કંટાળી જાય ને વિયા જાય, એ તો તું થાયકો એટલે ગયો છો નહીં, પણ તને તારા પરિવારનો પ્રેમ મળે છે, અને છતાં પણ જ્યારે તારું મન ભગવાન તરફ લાગે છે, સમજો ભગવા કપડાં ન પહેરો છતાં પણ તું સાધુ છો. ભગવા કપડાં પહેરવાથી સાધુ નહીં બની જવાય. માણસ સાધુ તો પોતાના સ્વભાવથી બને છે. જીવનમાં સદવિચારોનું સિંચન કરજો. પાંચમું પાત્ર માં જાનકી, માં સીતાજી, એનું પ્રાગટ્ય સ્ત્રીનો ધર્મ બતાવવા માટે. સ્ત્રી ધર્મ શું છે એ બતાવવા માટે માં જાનકીનું પ્રાગટ્ય થયું છે. આ પાંચ પાત્રોએ આખા જીવનની અંદર એટલી સરસ મજાની વાતો આપી છે. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો છે. રામચરિત માનસમાં બાલકાંડની અંદર ભગવાનનો પ્રાગટ્ય મહોત્સવ બતાવ્યો, પણ એ બાલકાંડની અંદર ભગવાનનું જીવન ચરિત્ર બહુ સંક્ષિપ્ત કાળમાં આપ્યું છે. બાલચરિત્ર બહુ સંક્ષિપ્ત આપ્યું છે. એક નોંધ કરી છે માં કે ભગવાન રામે માં કૌશલ્યાને પોતાના બાળપણની અંદર બાલચરિત્રમાં કોઈ જગ્યાએ હેરાન નથી કર્યા, અને એ ભાગવતને જુઓ સામે એટલે ભાગવતની અંદર કોઈ જગ્યાએ છોડ્યા હોય આવું નથી બન્યું, ક્યાંય છોડ્યા નથી એમને.